નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ફિઝિક્સ ચેપ્ટર નંબર છ માં સ્વાધ્યાયના દાખલાનો આજે લેક્ચર છે મિત્રો પાંચમો આજના લેક્ચરની અંદર સ્વાધ્યાયનો પંદરમો એક્ઝામ્પલની આપણે રકમ જોઈએ મિત્રો એક બિલિયર્ડ્સ સોરી એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા પંપ મોટર ત્રીસ મીટર ક્યુબ કદની ટાંકી વી બરાબર કેટલા આપે છે મિત્રો ત્રીસ મીટર ક્યુબ કદની ટાંકીને પંદર મિનિટમાં ભરી શકે છે ટી બરાબર પંદર મિનિટ એટલે પંદર ગુણ્યા સાહીઠ સેકન્ડમાં ભરાય છે જો ટાંકી ગ્રાઉન્ડથી ચાલીસ મીટરને ઊંચાઈએ હોય એચ બરાબર ચાલીસ મીટરની ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા ઈટા ત્રીસ ટકા હોય ઈટા ત્રીસ ટકા પોઈન્ટ ત્રીસ ત્રીસ ભાગ્યા સો કહેવાય હોય તો

તો એની માટે કહીએ તો અહીંયા નીચે દેખો ગનતા બરાબર આમ તો કહેવાય દર બ ઘનતા બરાબર દર ભાગ્યા કદ પરથી દંડ ને કરતા તો એમ બરાબર રો વી થઈ ગયું સમીકરણ રો આપ્યા છે તીસ સોરી રો એટલે કદ ત્રીસ આપ્યું છે રો કેટલા છે પાણીની ઘનતા દસ ની ત્રણ એટલે ત્રીસ ગુણ્યા દસ ત્રણ લઈ લીધા દર જી નવ પોઈન્ટ આઠ એ ચાલીસ ઊંચાઈ છે સમય પંદર ગુણ્યા સાહીઠ સાદુરૂપ આપીએ તો તેર પોઈન્ટ ઝીરો સાત કિલો વોટ મળે છે આટલો પાવર મળ્યો મિત્રો કાર્યક્ષમતા લઈએ તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ઇનપુટ પાવરને કરતા બનાવ કેટલો પાવર આપવો પડે છે તો આઉટપુટ પાવર ભાગ્યા ઈટા તેર પોઈન્ટ ઝીરો સાત ભાગ્યા પોઈન્ટ ત્રીસ એટલે તેતાલીસ પોઈન્ટ છપ્પન કિલો વોટ જેટલો પાવર આપવો પડે છે કિલો વોટ ઇનપુટ પાવર કહેવાય ત્યારે એના અંદર ત્રીસ ટકા કાર્યક્ષમતા મળે છે મિત્રો આ રીતે આપણે ગણી શકીએ પણ એ ખાસ ધ્યાન રાખજો દર આપ્યું નથી દર માટે આપણે આ સમીકરણ લેવું પડે છે એમ બરાબર રોવી પાણીની ઘનતા દસ ની ત્રણ ઘાત લેવાની હોય છે કિલોગ્રામ પર મીટર ક્યુબ કદ આપેલું છે ક્લિયર મિત્રો પંદરમો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે ચલો સોરમાં દેખો રકમ સોરમો એક્ઝામ્પલ મિત્રો સમજજો સોરમામાં શું કીધેલું છે તો બે એક સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહીત ટેબલ પર સ્થિર રહેલા છે શરૂઆતમાં બે બોલ ઘર્ષણ રહીત કેવા છે સ્થિર છે બે અને ત્રણ સ્થિર છે જેમને તેટલા જ દંડનું વી જેટલા ઝડપથી ગતિ કરતાં બોલ બેરિંગનો સન્મુખ અથડાય છે એટલે કે એક નવો બોલ જે છે વી જેટલા વ્યક્તિ એમને અથડાય છે જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલી આકૃતિમાંથી કયું પરિણામ તો આપણે કહી શકાય દારો કે દરેક બોલ બેરિંગના બોલ દર એમ છે ત્રણે ત્રણ બોલનું દર કેલું છે એમ છે તો સંગાત પહેલા તંત્રની કુલ ગતિ ઉર્જા ક્યાય બરાબર સ્થિર છે એટલે પહેલો ગતિ કરે છે બીજો તો સ્થિર જ છે તો બીજાની ગતિ હશે નહીં પણ પહેલાની હોય શકે તો કહેવાય એક નંબરનો વેગ વી છે બીજા અને ત્રીજાનો વેગ જીરો છે સ્થિર છે એટલે તો પ્રારંભિક કુલ ગતિ ઊર્જા કેટલી મળશે તો કે આઈ બરાબર વન હાફ એમ વી સ્કેર જેટલી મળે છે આ આપવાનો પ્રારંભિક ગતિ ઊર્જા મળી ત્યાર પછી આપણે સંગાત બાદના તંત્રની વાત કરીએ તો એમાં જુદી જુદી ઘટનાઓ આપી છે તમે પહેલી ઘટનામાં જોઈ શકો છો પહેલો બોલ સ્થિર થાય છે બીજા બોલનો વેગ અડધો થઈ જાય છે બંને પછી બીજી ઘટનામાં પહેલો બીજો સ્થિર ત્રીજામાં ત્રણે ત્રણનો વેગ વી બાય થ્રી જેટલો થાય છે તો અંતિમ ગતિ ઉર્જા શોધવી પડે જેની ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા જેટલી થાય તો એ આપણી ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય અને સ્થિતિસ્થાપક અથડામણ કહી શકાય તો ચલો પહેલો કિસ્સો લઈએ પહેલા કિસ્સામાં વી શું છે પહેલો બોલ સ્થિર છે અને બીજા બીજો અને ત્રીજો બોલ વી બાય છે તો બીજા કિસ્સાની વાત કરીએ સંગાત બર તંત્રની જુદા જુદા કિસ્સામાં ગતિ ઉર્જા તો પહેલો કિસ્સો ઈ વન બરાબર વન હાફ દર સમાન છે તો એમ પ્લસ એમ ટુ એમ બરોબર વી બાય ટુ જેટલો વેગ તો વી બાય ટુ નો વર્ગ આમ તો આ રીતે થાય વન બાય ટુ એમ વી બાય ટુનો વર્ગ એટલું ને એટલું બીજું પદ થાય પ્લસ વન બાય ટુ એમ વી બાય ટુ પણ બંને પદ સમાન તો બે વડે આગળ ગુણાઈ જાય એટલે બે વડે ગુણો તો બે બે ઉડી જશે ઉડી ગયા એટલે એમ વિસ્કેર બાય ટુનો વર્ગ વી બાય નો વર્ગ એટલે વીનો વિસ્કેર બાય ફોર એટલે વન બાય ફોર એમ વી સ્કેર તમે જોઈ શકો છો આ ગતિ ઉર્જા એના પ્રારંભિક ગતિ ઉર્જા જેટલી નથી માટે સ્થિતિસ્થાપક અથડામણ કહી શકાય નહીં ચલો બીજી ઘટનામાં વિચારો મિત્રો બીજામાં શું થાય છે બીજા કિસ્સામાં તમે જોઈ શકો છો બીજા કિસ્સામાં આકૃતિમાંથી જો પહેલો અને બીજો દડો સ્થિર છે એટલે એમના વેગ 0 ત્રીજો v જેટલા વેગથી ગતિ કરે છે તો વન હાફ એમ વી સ્કેન ઈ ટુ બીજા કિસ્સામાં જે ગતિ ઉર્જા કુલ ઉર્જા મળી એ કોના જેટલી મળે છે પ્રારંભિક ગતિ ઉર્જા જેટલી મળે છે

તો આ તો આપણે એક્ઝામ્પલ સોરમો ગણ્યો હવે સત્તરમાં મિત્રો જઈએ રકમ સત્તર શું કહેવા છે સમજો સત્તરના ગોરો એને લંબ સાથે ત્રીસ અંશના ખૂના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દંના ટેબલ પર સ્થિર રહેલા ડટ્ટા બી સાથે અથડાય છે અથડામણ બાદ ગોરો એ કેટલી ઊંચાઈ ઊંચે સુધી જશે અને ગોરાઓના કદના અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માણો બંને ગોરાના દર અહીંયા જે સપાટી પર દડો પડે છે એનું દર કેટલું છે એમ જે દડો ત્રીસ ત્રીસ અંશના ખૂણેથી મુક્ત પતન કરે છે એનું દર પણ કેટલું છે એમ એટલે બંનેના દર સમાન છે એટલે આપણે થિયરી જોઈ ગયા હતા કિસ્સા નંબર એક બંનેના દર સમાન હોય તો જે પદાર્થ ગતિ કરતો હોય તો એ સ્થિર થાય અને બીજો પદાર્થ એટલા વેગથી ગતિ કરે છે તો અહીંયા એ જ છે મિત્રો અથડાય છે ત્યારે બીજો પદાર્થ એ પદાર્થ શું થશે સ્થિર થઈ જશે અહીંયા અને બી પદાર્થ એટલા જ વ્યક્તિ શું કરશે ગતિ કરે છે તો ચલ મિત્રો એના જવાબમાં જોઈએ એટલે તમને ખ્યાલ આવે અથડામણ હોવાથી કારણ હોવાના કારણે એ ગોરો બી સાથે અથડાય ત્યારે બંનેના દર સમાન હોવાથી બી ગોરાના સ્થાને એ ગોરો સ્થિર થઈ જશે બી ના સ્થાને કોણ સ્થિર થશે એ સ્થિર થાય છે અને એ ગોરાનો વેગ જેટલા જ વેગથી બી ગોરો ગતિ કરે છે એનો જેટલો વેગ હશે એટલા જ વેગથી ગોરો બી ગતિ કરે છે એ ગોરાનું બધું જ વેગમાન ટેબલ પર પડેલા બી ગોરાને મળશે એ ગોરાનું બધું જ વેગમાન કોને મળે છે બી ગોરાને અને એ ગોરો અથડામણ પછી બિલકુલ ઊંચે જશે નહીં ત્યાં સ્થિર થઈ જાય છે મિત્રો ક્લિયર તો આપણે સત્તરમાં એક્ઝામ્પલની વાત કરી ચલો હવે અઢારમા જઈએ મિત્રો સમજો અઢારમાં પણ શું કીધું છે એની વાત કરીએ તો અઢારમાની રકમ દેખો એક લોલકના ગોરાને સમસ્થિતિ સ્થિતિ મતલબ કે સમિતિ સ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે જો લોલકની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર હોય તો ગોરો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે ન્યૂનતમ બિંદુ એટલે કે નીચે આવે છે ત્યારે એની ઝડપ કેટલી હશે અહીં આપેલી છે કે તે તેની પ્રારંભિક ઉર્જાની પાંચ ટકા ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે હવાના અવરોધક બળ સામે શું કરે છે ગુમાવે છે તો કેવી રીતના થશે મિત્રો દેખો તેની પ્રારંભિક ઉર્જા પાંચ ટકા ઉર્જા ગુમાવે છે ત્યારે વેગ શોધો તો અહીંયા દેખજો દોરીની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર આ રીતે છે એક આધાર સાથે દોરી બાંધી એ આગળ પદાર્થ છે ત્યાંથી મુક્ત પતન કરીએ છીએ નીચે આવે છે એટલે ઊંચાઈ કેટલી દોરી તો સમાન જ થશે અને બી આગળ આવે છે તો બી આગળ એની ગતિ ઉર્જા કેટલી તો બી આગળ પહોંચે છે ત્યારે પાંચ ટકા ઉર્જા ગુમાવે છે તો પંચાણું ટકા એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કહેવાય એ આગળ સ્થિતિ ઉર્જા કેટલી સો ટકા પણ નીચે જ્યારે બી આગળ પહોંચે છે ત્યારે પાંચ ટકા ઉર્જા ગુમાવે છે એટલે પંચાણું ટકા સ્થિતિ ઉર્જા જેટલી ઉર્જા પોતે બી ગોરો મેળવે છે કારણ કે બી ગોરા આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય થાય ને ગતિ ઉર્જા મહત્તમ થાય છે એટલે આ વિધાન તમને લખતા આવડું જોઈએ આગળની આગળની ગતિ બરાબર બિંદુ સ્થિતિ સ્થિતિ કહેવાય તો બંને બાજુથી શું જતા રહેશે એમ જતા રહે બરોબર મિત્રો વિસ્કેર ને કરતા બનાવો તો વિસ્કેર બરાબર બે ગુણ્યા પોઈન્ટ પંચાણું ગુણ્યા જી એચ

કારણ કે પાંચ ટકા ઉર્જા ગુમાવ્યા પછી એની બી આગળ પરિણામી અંતિમ વેગ કેટલો હશે બી બિંદુ આગળ તો પાંચ પોઈન્ટ ત્રણ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોવો જોઈએ તો આ તો આપણો ઓગણીસમો એક્ઝામ્પલ ચલો મિત્રો હવે અહીંયા ઓગણીસમાં આપણે કમ્પ્લીટ કર્યો હવે વીસમાં એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો વીસમાંની રકમ દેખજો સોરી અઢારમો કમ્પ્લીટ કર્યો ઓગણીસમાંની રકમ દેખો મિત્રો શું કહેવા માગે છે એને જોઈએ ચલો કિલોગ્રામ રેતીનો કોથરો એના ઉપર મૂકી દીધો છે લઈને ઘર્ષણ રહીત રસ્તા પર સત્યાવીસ કિલોમીટર પર હવર્ષની એક દારી ઝડપથી ગતિ કરે છે એટલે ઝડપ કેવી છે અચર એક દારી ઝડપથી ગતિ કરે છે થોડા સમય પછી રેતી એક કાણામાંથી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ પર સેકન્ડના દરથી નીકળીને લારીના તરિયા પર ડોરાવા લાગે છે એટલે જે રેતી દોરાય છે એનો દર કેટલો છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ પર સેકન્ડ એક સેકન્ડમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ગ્રામની રેતી ડોરાય છે રસ્તા ઉપર ત્યારે રેતીનો સંપૂર્ણ કોથરો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે તો લારીની ઝડપ કેટલી થશે મિત્રો પણ અહીંયા તમને કીધું જ છે ઝડપ કેવી છે અછર ઝડપથી ગતિ કરે છે તો ઝડપ બદલાતી નથી ટ્રોલીની તો દેખજો ટોલી ઘર્ષણ રહી સપાટી પર અચર ઝડપથી ગતિ કરે છે ટોલી ઘર્ષણ રહી સપાટી પર અચર ઝડપથી ગતિ કરે છે એટલે કે ટોલી અને રેતીને થેલી અલગ કરેલું તંત્ર તરીકે વર્તે છે ટોલી અને રેતીની થેલી શું જે અલગ કરેલા તંત્ર તરીકે વર્તે છે માટે રેતી લીક થઈને જમીન પર પડે તો તે ટોલી પર કોઈ જ વધારાનું બળ લાગતું નથી મતલબ કે રસ્તા પર રેતી પડે છે તો પણ એના ઉપર કોઈ વધારાનો બહાર વધારો કે ઘટાડો થતો નથી તેથી ટોલીની ઝડપ કેવી રહે છે મિત્રો અચર રહે છે કેવી રહે છે અચર માટે ટોલીની ઝડપ કેટલી હશે એટલી ને એટલી સત્યાવીસ કિલોમીટર પર હર્ષ હોય છે બદલાતી નથી મિત્રો ક્લિયર ખ્યાલ આવી ગયો તો આપણા તો લેક્ચર સ્વાધ્યાયના છઠ્ઠા ચેપ્ટરનો પાંચમો લેક્ચર હતો આ લેક્ચરની અંદર આપણે કેટલા એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ પાંચ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો છે બાકીના એક્ઝામ્પલ આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આભા